તો નમસ્કાર મિત્રો, હું છું સ્નેક રસગુર અલ્પેશસિંહ અગર. જો કે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો અને તમારા બધાનું મારા ચેનલમાં પણ સ્વાગત છે. અને મારા પર કોલ આવ્યો હતો કે અમારા ઘરે કોઈ સાપ જોવા મળ્યો છે જે દિવાલની ઉપર છે, અને ત્યાં હું પહોંચી ગયો છું જે સાપને રેસ્ક્યુ કરવા. તો સાપ મેં જોયો છે અને વિડીયોમાં તમને નહીં દેખાય, કેમ કે હું ટ્રાય કર્યો તો વિડીયોમાં બતાવવાનો, પણ કોઈ અંદર અંધારાના કારણે તમને જોવા નહીં મળે, એટલે તેને બહાર નીકળીને જોવા મળશે. એ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપ છે. તો વિડીયોમાં બનેલા રહેજો મિત્રો, આપણે સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કોશિશ કરીશું અને આપણે પણ ફૂલ સાવધાની રાખીશું, કેમ કે એ સાપ જે છે એ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપ છે, એટલે આપણે ફૂલ સાવધાનીથી તેને રેસ્ક્યુ કરીશું. જો તમે વિડીયોમાં જોતા રહેજો મિત્રો, એટલે કે વિડીયોમાં બનેલા રહેજો. પાછો ફીરે ના આવે. બહાર જવાનો રસ્તો છે. તો મિત્રો, તમે વિડીયોમાં વિચાર કરી રહ્યા હશો કે આ કપડાં લઈને આ શું કરી રહ્યા છીએ. તો મિત્રો, જે પતરાની જે ગેપ છે, પતરા અને દિવાલ વચ્ચેની ગેપ છે, ત્યાં સાપ બેઠો છે. એટલે સાપની બંને બાજુએ આપણે કપડાનો કપડું તેની અંદર ઘૂસાઈને એને લોક કરી દીધો, જે એની વાટ હતી, એટલે કે એનો રસ્તો હતો સાપનો. જે સાપનો રસ્તો હતો એ આપણે કપડાથી બે બાજુથી બ્લોક કરી દીધો, એટલે સાપ વચ્ચેની સાઈડ છે. તો મિત્રો, વિડીયોમાં બનેલા રહેજો, વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો, એટલે આપણે કેવી રીતે આ સાપને રેસ્ક્યુ કરીશું. જે બંને બાજુ આપણે કપડાનો લોક મારી દીધો, એટલે સાપ વચ્ચેની સાઈડ જ છે, એટલે આપણે તેને નીકાળવાની કોશિશ કરતી વખતે તે ભાગી ના જાય, એના માટે તે રસ્તાનો બ્લોક કરવામાં આવ્યો છે. તો મિત્રો, શાંતિથી વિડીયો જોતા રહેજો. બસ બસ, એ રે બત્તી માર્યું એટલે આશાડાઓ જોવો હોય તો જો દેખાય છે. બહેની લઈ રહ્યો નામ તો પીલા ના થર્મોસ લેટ મૂકાય, થર્મોસ પડશે પાછું ફોડું છે. એંગલ નાચો જોત નહી, આ બાજુ આવશે.
બાજુ નહીં બહુ તારો આથી હવે એટલે જ છે જગ્યા મેન રસ્તો જોશે કશું કરે બીવા તો આજે લગી રહી એટલે ના તે બીવા તો જ નહીં કાયમ તો હમણાં હોય ને તો ફટ લગર આવી ગયું ખોપરા ખોપરા ને બે ઈટો ખાલી પેલું કાપો કાઢી પેલા રાખેલો હોટી બોટી જોવે ના ના બસ હવે નહીં જાય કોડું નહીં બસ બસ કરશે બસ બસ નહીં હવે નહીં જાય પત્ર તો જાણું જાય નહીં જાય ઈટો કાઢવાની છે બે ખાલી હારી ખુરશી લાવી પીલા હારો ઈટો પીલા એ મેં ફીટ થઈ ગયો તો મિત્રો વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે આપણે સાપને શાંતિથી અને સફળતાપૂર્વક તેને રેસ્ક્યુ કરી લીધો છે. આ સાપના ઉપર આપણી પકડ બની ગઈ છે. આ સાપ જે છે એ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપ જે છે જે એનું ઇંગ્લિશ નામ છે અને ગુજરાતીમાં તેને ભારતીય નાગ કહેવામાં આવે છે. તો મિત્રો આવા સાપોનું આપણા ઘરોમાં આવવાનું કારણ એ જ છે કે આપણા ઘરોમાં જે આપણે રહેતા હોય ત્યાં અનાજ રાખીએ છીએ જે આપણે ખાવા માટે અને અનાજને ખાવા માટે મિત્રો ઉંદર આવે છે અને ઉંદરને ખાવા આવા સાપો આવી જાય છે. જે આ સાપોનું જે મુખ્ય ખોરાક છે એ ઉંદર અને દેડકા અને નાના
પક્ષીઓના બચ્ચા આવા આ સાપોનો ખોરાક છે. એટલે મિત્રો, ખોરાકની શોધમાં આવા સાપો આપણા ઘરોમાં આવી જાય છે. તો મિત્રો, આ સાપની અંદર ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે, જો કે કોઈ પણ માણસને કરડી જાય તો એને હોસ્પિટલ લઈ જવામાં ના આવે અને સહી ટાઈમ ઉપર તેની ટ્રીટમેન્ટ એટલે કે દવા ચાલુ ના થાય તો તેનું મોત પણ થઈ શકે છે. અને એક વાત કે મિત્રો, મારા વિડીયો જોઈએ કોઈએ મારી કોપી કરવાનો પ્રયત્ન કરવો નહીં, કોપી એટલે કે કોઈએ સાપ પકડવાનો પ્રયત્ન કરવો નહીં, કેમ કે આ સાપને હેન્ડલ કરો એ એક્સપર્ટ જ કરી શકે છે, જે સ્નેક રેસ્ક્યુઅર છે એ જ કરી શકે છે, બીજો કોઈ નહીં કરી શકતો. તો મિત્રો, મારા વિડીયો જોઈએ કોઈએ મારી કોપી કરવાનો પ્રયત્ન ના કરવો. તો મિત્રો, સાપ જે છે એ વોમિટ કરી રહ્યો હોય એવું લાગે છે અને કોઈ પણ જીવને ગળેલું હોય તેને બહાર કાઢવાની કોશિશ કરે છે. તો મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો કે કયું જીવ તેને ગળ્યું હતું અને કયું જીવ વોમિટ કરીને બહાર નીકળે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો જે તેને વોમિટ કરીને બહાર નીકાળ્યું છે એ ઉંદરના ત્રણ બચ્ચા છે, જેને કદાચ હાલત ગળ્યા છે. તો મિત્રો, હવે આપણે સાપને પેક કરવાની કોશિશ કરીશું. આપણે જે પ્લાસ્ટિકનો ડબ્બો છે તેને તેના સાપને ઓક્સિજન માટે હોલ પાડવામાં આવી ગયા છે. તો હવે આપણે સાપને સુરક્ષિત રીતે પેક કરીશું. તો મિત્રો, આવા વિડીયોને વધારેમાં વધારે શેર કરો એટલે કે લોકોને સાપો વિશે થોડી માહિતી મળે અને કયા સાપ ઝેરી છે અને કયા બિનઝેરી છે અને સાપ કરડે તો શું કરવું, ક્યાં જવું, એ સાપોને વિશે લોકોને થોડી જાણકારી મળે. અને હવે આપણે આ સાપને જંગલ વિસ્તારમાં રિલીઝ કરીશું. જો કે તમે જોઈ શકો છો હાલ આપણે જંગલ વિસ્તારમાં રિલીઝ કરવા આવી ગયા છીએ. તો મિત્રો, મારું કામ અને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો.